हेलो एवरीवन, वेलकम टू योर चैनल हैरी सर इंग्लिश। दोस्तों आप सबनु स्वागत छे तमारी चैनल हैरी सर इंग्लिश मा। दोस्तों आज ना वीडियो नी अंदर दोस्तों हूं तमारा माटे एक नवी ने लेवे आयो छु। एनी पहला हूं तमने मारी चैनल जे छे एनो इंट्रोडक्शन जरा आपी दऊं। दोस्तों अपनी चैनल नु नाम छे हैरी सर इंग्लिश अने एमा तमे जे छे धोरण 10 11 ने 12 ना જે વિદ્યાર્થીઓ જે છે એમાં અંગ્રેજી વિષયને લગતું મટીરીયલ્સ જે છે એના વિડીયો બનાવવામાં આવે છે। એમાં ટેક્સ્ટબુકના લેસન હોય, શોર્ટ નોટ્સ હોય, ક્વેશ્ચન આન્સર હોય, ઈમેલ્સ, એપ્લિકેશન, એસેઝ, રિપોર્ટ, આ દરેકના વિડીયો અને એક્ઝામને લગતું જે રિવિઝન છે એ પણ કરાવવામાં આવે છે। જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો અને આપણા વિડીયોને વધુ વધુ લાઇક અને શેર કરો। તો દોસ્તો વાત કરીએ આજની। दोस्तों आपने सौ प्रथम होली अने धुळेटीनी खूब खूब शुभेच्छाओ। दोस्तों आ त्यौहार निमित्ते हूँ तमारा माटे एक नवो टॉपिक, एक नवी जाहेरात जे तमारी समक्ष लईने आवी रह्यो छुं। दोस्तों आपणी चेनल ने तमे जे खूब जे प्रेम आप्यो छे ए बदल आप सौनो खूब खूब धन्यवाद। दोस्तों घणा बधा विद्यार्थीओनी फरमाइश हती के सर अमारे बेसिक इंग्लिश अमारुं काचुं छे, अमने पण अमारा माटे पण तमे कंईक बनावो अमारुं इंग्लिश जेथी करीने तैयार थाय। तो दोस्तों અને એ તમારી જે રિક્વેસ્ટ જે છે, તમારી કોમેન્ટ છે એને ધ્યાનમાં લઈને આપ સૌ માટે આપણે ટૂંક સમયની અંદર સ્પોકન ઇંગ્લિશના વિડીયો જે છે એ લઈને આવી રહ્યા છીએ। દોસ્તો તો આ જે સ્પોકન ઇંગ્લિશના વિડીયો જે છે એમાંથી તમે આરામથી ઘરે બેઠા અંગ્રેજીનો કોર્સ કરી શકો છો અને અંગ્રેજી શીખી અને તમારા રોજબરોજની જીવનની અંદર અંગ્રેજીનો ઉપયોગ કરી અને તમારા અંગ્રેજીના નોલેજને વધારી શકો છો। દોસ્તો હવે આ અંગ્રેજીનો કોર્સ કોણ કોણ કરી શકે? તો દોસ્તો 7 વર્ષના બાળકથી માંડીને 70 વર્ષના વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ જે છે એ આમાં અંગ્રેજી શીખી શકે છે। આપણે અંગ્રેજીના જે લેક્ચર્સ છે ખૂબ જ સરળતાથી, ખૂબ જ જે કહેવાય ને એના માટે તમારે કોઈ જ ક્વોલિફિકેશનની જરૂર નથી, દરેક વ્યક્તિ શીખી શકે છે। બેઝિક ફક્ત તમારે આમાં જરૂર છે થોડી ઈચ્છા શક્તિની, થોડી મહેનત અને દ્રઢ મનોબળની જરૂર છે। જો દોસ્તો આટલું તમારી પાસે હશે તો તમે ખૂબ જ સરળતાથી અંગ્રેજી શીખી શકો છો। હા દોસ્તો, આમાં વિદ્યાર્થીથી માંડીને ગૃહિણી જે છે, હાઉ બિઝનેસમેન જે છે અને સ્ટુડન્ટ જે છે એ પણ પોતાનું અંગ્રેજી શીખી શકીએ અને પોતાનું નોલેજ વધારે છે। દોસ્તો જેમ તમે જાણો છો કે આજે અંગ્રેજીનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે, આપણી આસપાસ ક્યાંક ને દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ઇંગ્લિશ છવાયેલું રહે છે અને આપણે બેઝિક આપણા થોડાક અંગ્રેજીના અજ્ઞાનના અભાવે, થોડા નોલેજ ઓછું હોવાના કારણે આપણે ઘણી બધી મુશ્કેલ ભરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। ઉદાહરણ તરીકે ગૃહિણી હોય તેનું બાળક જે ભણતું હોય ઇંગ્લિશ મીડિયમમાં અથવા અંગ્રેજી એને આપણે જો શીખવાડવાનું હોય તો આપણી પાસે અંગ્રેજીનું પૂરતું નોલેજ ન હોવાને કારણે આપણે ક્યાંક ને ક્યાંક સંકોચ અનુભવતા હોય છે, શરમ અનુભવતા હોઈએ છીએ। કોઈ જગ્યાએ ફોર્મ ભરવાનું હોય તો માઇનોર ચેન્જીસ, થોડું અંગ્રેજી ની નોલેજ ઓછું હોવાના કારણે આપણે ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરતા હોઈએ છીએ। તો દોસ્તો આ બધી જ સમસ્યાઓને પહોંચી મળવા માટે હું તમારી સમક્ષ આ કોર્સ લઈને આવી રહ્યો છું। દોસ્તો વીકની અંદર 1-2 વિડીયો જે છે એ આપણે અહીંયા તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું અને દોસ્તો તમારી કોમેન્ટ જરૂરથી જણાવજો કે જેથી કરીને અમને આગળ ને આગળ સારા વિડીયો બનાવવાની પ્રોત્સાહન અને પ્રેરણા અમને મળતી રહે। દોસ્તો એક અંગ્રેજી જે છે એ પ્રેક્ટિકલ લેંગ્વેજ છે, આ કોઈ એવું નથી કે ટેક્સ્ટ બુક વાંચી અને આપણને અંગ્રેજી આવડી ગયું। દોસ્તો જેમ તરવાની ચોપડી લઈને તમે તરવાની ચોપડી લીધી હોય અને તરવાનું શીખવાની ચોપડી વાંચો તો શું તમને તરતા આવડી જાય છે? ના દોસ્તો, એના માટે પાણીમાં ડૂબવું પડે, હલેસા મારવા પડે, હાથ ચલાવવા પડે તો જ તમે તરતા શીખી શકો છો। તો દોસ્તો અંગ્રેજીમાં પણ એવું જ છે, ફક્ત વાંચવાથી અંગ્રેજી ના આવડી જાય એના માટે તમારે અંગ્રેજી બોલવું પડે। હવે આ બોલવું પડે તો બધાના બે સમસ્યાઓ છે સર, કે ભાઈ મને શરમ આવે છે। તો દોસ્તો જો શરમમાં રહેશો તો તમે ક્યારેય તમારી જાતને ડેવલપ નહીં કરી શકો, બીજો શું વિચારે છે તમારા વિશે એ તમે ભૂલી જાઓ અને તમારું ઇંગ્લિશ જે છે, તમારો એકડો જે છે એ અહીંયા પાકો કરવા માટે લાગી જાઓ। અને બીજો એક પ્રશ્ન છે સર, ખોટું પડશે તો બિંદાસ એક અંગ્રેજીની અંદર એક યાદ રાખજો કે નો વન ઇઝ પરફેક્ટ ઇન ધીસ વર્લ્ડ, માણસ હંમેશા જ્યારથી પૃથ્વી પર આવ્યો છે એ શીખતો જ આવ્યો છે અને આપણે પણ અહીંયા કંઈક ને કંઈક શીખી જ રહ્યા છીએ। તો દોસ્તો એ શરમ નહીં, એવું ના વિચારો કે ખોટું બોલવું પડશે, તો જો તમે ખોટું બોલશો તો એક દિવસે સાચું જરૂરથી થશે। એટલે દોસ્તો જે છે તમે હિંમત રાખો, દ્રઢ મનોબળ રાખો અને તો જ તમે અંગ્રેજી શીખી શકો છો। દોસ્તો ભૂલી જાઓ કે દુનિયા શું કહેશે, આપણા મગજમાં ઘણી બધી ચિંતાઓ છે, સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ।
દોસ્તો વિદ્યાર્થીથી માંડીને દરેક વર્ષ હાઉસવાઈફથી માંડીને દરેક ઉંમરના લોકો માટે આ કોર્સ જે છે તમારા માટે લઈને આવી રહ્યો છું તદ્દન ફ્રી આપણી ચેનલની અંદર. તો આપણી આ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, શેર કરી દો અને તમારા મિત્રોને પણ જાણ કરો કે જેથી કરીને એ પણ આ વિડીયોની અંદર આપણા લેક્ચર્સની અંદર જોડાઈ શકે અને અંગ્રેજીનું નોલેજ જે છે મેળવી શકે. દોસ્તો અંગ્રેજી સ્પોકન ઇંગ્લિશની આ વિડીયોની સાથે સાથે હું અહીંયા તમારા માટે મોટિવેશનલ વિડીયો જે છે બરોબર માઇન્ડ ડેવલપમેન્ટ જે છે એના લેક્ચર્સ સાથે સાથે ફેક્ટ્સ અને જે જે કોઈ વ્યક્તિઓ સારી અચીવમેન્ટ મેળવી છે એમનો ઇન્ટરવ્યૂ પણ હું આ વિડીયોની અંદર લઈને આવી રહીશું આવી રહ્યા છીએ. સાથે સાથે અંગ્રેજીની અંદર તમારે વોકેબ્યુલરી પાવર કઈ રીતે વધારવો, હું બીજા સાથે કઈ રીતે વાતચીત કરી શકું, ઇન્ટરવ્યૂ જે છે એ ઇન્ટરવ્યૂ મારે કઈ રીતે ફેસ કરવો, એ બધા જ વિડીયો જે છે વિદ્યાર્થીઓથી માંડીને હાઉસવાઈફથી માંડીને દરેક માટેના વિડીયો જે છે એ તમારી સમક્ષ અહીંયા લઈને આવી રહ્યો છું. દોસ્તો તમારા તરફથી અમને આવું ને આવું પ્રોત્સાહન અને પ્રેરણા મળતી રહે એના માટે તમે તમારો આશીર્વાદ અમારા ઉપર બનાવી રાખો. આ વિડીયોને વધુ વધુ લાઈક કરો અને શેર કરો અને સ્પોકન ઇંગ્લિશના વિડીયો જે છે એ નેક્સ્ટ વીકથી આપણે એક વિડીયો જે છે એ સેશનથી શરૂ કરી રહ્યા છીએ. એકદમ બેઝિક લેવલથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જેથી કરીને નાનામાં નાનો વ્યક્તિ જે છે કોઈ જ ક્વોલિફિકેશનની આમાં જરૂર નથી હોતી. દોસ્તો તમારી આવડત, તમારી મહેનત અને બેઝિક જે છે એ હિંમત અને નોલેજ એક વાર શીખ્યા પછી સતત ને સતત જે એનો ઉપયોગ કરતા રહેશો તો તમને અંગ્રેજી સતત ને સતત શીખતા રહેશો. શીખના બંધ યાદ રાખતો તો જીતના બંધ, અગર જીતના હૈ તો શીખના હૈ, ભાગ લો. દોસ્તો પાર્ટિસિપેટ કરશો તો તમે આમાં આરામથી અંગ્રેજી શીખી શકશો. તો ઘરે બેઠા ઇંગ્લિશ શીખવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બીજું ધોરણ 10 11 અને 12 ના વિડીયો માટે આપણી આ જે ચેનલની અંદર જે વિડીયો છે તો શરૂ જ રહેશે અને કંઈક નવું દરેક વખતે મોટિવેશનલ સ્ટોરી જે છે માઇન્ડ ડેવલપમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, બોડી લેંગ્વેજના વિડીયો પણ તમારી સમક્ષ હું લઈને આવી રહ્યો છું. તમારી મોટાભાગની જે એજ્યુકેશનને લગતી સમસ્યાઓનું સોલ્યુશન જે છે એ હું તમારી સમક્ષ દોસ્તો લઈને આવી રહ્યો છું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવો અને સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે કે અંગ્રેજી બેઝિક શીખવા માટે એકડે એકથી ફક્ત તમારી પાસે ABCD અને નામ લખવાનું જો નોલેજ હોય બરાબર તો તમે આરામથી અંગ્રેજી શીખી શકો છો. ટૂંક સમયની અંદર આપણે એ વિડીયો લઈને આવી રહ્યો છું. શરૂઆતના બેઝિક એડવાન્સ શરૂ કરીશું જે તમે ઘણા બધા નોલેજ ધરાવતા હશો પણ જે લોકો નોલેજ નથી ધરાવતા એ વિદ્યાર્થીઓ પણ અહીંયા નોલેજ મેળવી અને પોતાનું અંગ્રેજી શીખી શકે છે. એની સિવાય બાર બાર આપણે બાર કઈ જગ્યાએ એટમોસ્ફિયરની અંદર ક્યાં પણ અંગ્રેજી વપરાય છે, આપણી આસપાસ ક્યાં ક્યાં અંગ્રેજી છુપાયેલું છે, કઈ કઈ રીતે એનો ઉપયોગ કરવો એ દરેક વસ્તુ જે છે એ આપણા વિડીયોની અંદર લઈને આવીશું. અંગ્રેજી ક્યાં છુપાયેલું છે, કઈ કઈ જગ્યાએ આરામથી આપણે અંગ્રેજી અને કેટલી સરળતાથી અંગ્રેજી શીખવું હોય તો બધા વિદ્યાર્થીઓ કોઈ પણ દરેક જણે વિચારતું કે અંગ્રેજી શીખવું હોય તો બોલવું હોય તો એની પહેલા આપણે જે છે એ વોકેબરી ગ્રામરનું નોલેજ હોવું જોઈએ. દોસ્તો અંગ્રેજી જે છે એ શીખવું હોય, લખવું હોય તો ગ્રામરની જરૂર છે પણ અંગ્રેજી બોલવા માટે કોઈ જ ગ્રામરની જરૂર નથી. વિધાઉટ ગ્રામર આપણે અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરીશું. હા, ક્યાંક ને ક્યાંક થોડું તમારે ગ્રામરની પોઈન્ટ્સ આવે એ અહીંયા હું એના માટે હું તમારી સમક્ષ અહીંયા તમારા પ્રશ્નોના સોલ્યુશન માટે હું બેઠો છું. તો દોસ્તો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી તમને જણાવો અને આ વિડીયો માટે હું તમને 100 લાઈક જે છે હું આપના તરફથી અપેક્ષા રાખું છું. જો 100 લાઈક થશે તો અમને વધુ ને વધુ સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, વધુ સારા નોલેજ સાથે, વધુ સારી ટેકનિક સાથે આપણે તમારી સમક્ષ આ વિડીયોને લઈને આવીશું. દોસ્તો આ વિડીયોને વધુ ને વધુ લાઈક કરો, શેર કરો. ફરી મળીશું આવતા વિડીયોની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ. નમસ્કાર.